गृहमंत्री अमित शाह ની વાત કરી તો ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ભાજપના બૂથ સંમેલનનો સંબોધન કર્યું હતું અને આ સંમેલનમાં ભરતપુર વિભાગના 25,000 થી વધુ કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા। બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત ન કરતા અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકાર અને સીએમ અશોક ગેહલોતના ઉપર ખૂબ જ મોટા અને આકરા પ્રહારો પણ કર્યા હતા। જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ઉપર પણ ટૂંડો માર્યો હતો। અમિત શાહે આ પણ કહ્યું કે અશોક ગેહલોત ખુરશી છોડવા નથી માંગતા અને સચિન પાયલટ મુખ્યમંત્રી બનવા માંગે છે, પરંતુ વાત કરીએ તો પરંતુ સરકાર ભાજપની બનાવી જઈ રહી છે અને પાયલટ જી તમારો નંબર આવવાનો નથી, કોંગ્રેસમાં તમારું યોગદાન ગેહલોત કરતા વધુ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસની તિજોરીમાં ગેહલોતનું જ યોગદાન તમારી કરતા વધુ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનને લૂંટવાનું કામ આ સરકારે જ કર્યું, તો ગેહલોત સરકાર આઝાદીના પછી રાજસ્થાનની સૌથી ભ્રષ્ટ સરકારમાંથી એક છે। અમિત શાહે રાજ્યની કાયદો અને વ્યવસ્થાના ઉપર પણ કહ્યું કે અલવરના થાના ગાજીમાં પતિની સામે જ પત્ની પર બલાત્કાર થયો, દોસામાં એક આદિવાસી મહિલા પર ગેંગરેપ થયો હતો, પરંતુ ગેહલોત સરકારે ટસની મસ ન થઈ હતી અને રાજસ્થાન સરકાર 3D પર ચાલે છે। રમખાણોના ડી, મહિલાઓના સાથે દુષ્વ્યવહારનો ડી અને દલિતોના ઉપર અત્યાચારોનો ડી અને આ 3D સરકાર છે, એવું અમિત શાહે કહ્યું હતું। રાજસ્થાનના જુદા જુદા શહેરોમાં રમખાણો થાય છે, પરંતુ ગેહલોત સરકાર કોઈ પગલાં લેતી નથી।